હેલો ફૂડી વેલકમ બેક ટુ માય ચેનલ સીતાફળ મિલ્કશેક કેવી રીતે બનાવાય તેની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ આ મિલ્કશેક બનાવવો ખૂબ જ સરળ છે તેને બનાવવા માટે આપણે કોઈ પણ પ્રકારનું એસેન્સ કે કલરનો ઉપયોગ નહીં કરીએ ઘરમાં ઉપલબ્ધ હોય તેવી જ સામગ્રીની મદદથી તમે તેને બનાવી શકો છો ખૂબ જ સરળ છે તેને બનાવવો નાના મોટા સૌ કોઈને ખૂબ જ પસંદ આવશે જરૂરથી ટ્રાય કરજો રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો આવી નવી નવી રેસિપી જોવા માટે ધ ગોલ્ડન સેફ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે સીતાફળ મિલ્કશેક બનાવવા માટે શું સામગ્રી જોઈશે તે જોઈ લઈએ એક વાડકી સીતાફળનો પલ્પ સીતાફળમાંથી બીયાનો ભાગ દૂર કરી આ રીતે તમારે પલ્પ રેડી કરી લેવાનો શુગર કાજુ અને દૂધ તો ચાલો આપણે સીતાફળ મિલ્કશેક કેવી રીતે બનાવાય તે જોઈ લઈએ એક મિક્સર જારમાં અડધી વાડકી કાજુ એડ કરીશું કાજુના કારણે તે સરસ ઠીક થશે કાજુ એડ કરવા ઓપ્શનલ છે તેના વગર પણ તમે તેને બનાવી શકો અડધી વાડકીથી ઓછી થોડી શુગર એડ કરીશું શુગરનું પ્રમાણ તમે વધારે ઓછું કરી શકો છો શુગર એડ કર્યા વગર પણ તમે તેને બનાવી શકો મેઝરમેન્ટ માટે તમારે અહીંયા કોઈ પણ એક વાટકી અથવા તો બાઉલ લઈ લેવાનો તેના આધારે તમારે બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ લેવાના પીસી લઈએ જો તમે અહીં કાજુ એડ ન કરતા હોવ તો શુગરનું પ્રમાણ થોડું ઓછું લેવાનું આ રીતનું તમારે પાવડર જેવું પીસી લેવાનું એક વાટકી જેટલો સીતાફળનો પલ્પ છે તે એડ કરી લઈએ પલ્પ જો રેડી હોય તો તમે તેને ફટાફટ બનાવી શકો છો આ પલ્પને તમે ફ્રોઝન પણ કરી શકો ફ્રોઝન કરીને પલ્પ રાખ્યો હશે તો તમે સીઝન વગર પણ સીતાફળ મિલ્કશેક બનાવી શકશો બે વાડકી જેટલું દૂધ એડ કરીશું અહીં મેં જે માપથી સીતાફળનો પલ્પ લીધો છે તે જ વાડકીના માપથી મેં બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા છે પીસી લઈશું તમે જોઈ શકો છો એકદમ થીક પેસ્ટ જેવું થઈ ગયું છે ફરીથી આપણે તેમાં બે વાડકી જેટલું દૂધ એડ કરીશું જો તમે એક સાથે જ બધું દૂધ એડ કરી દેશો તો પિસ્તા નહીં ફાવે અહીં આપણે ટોટલ ચાર વાડકી જેટલું દૂધ લીધું છે અહીં તમારે આઈસક્રીમ એડ કરવો હોય તો પણ કરી શકો આ ઉપરાંત તમારે જો તેને ગ્રીન કલર આપવો હોય તો તમે અહીં ગ્રીન ફૂડ કલરનો ઉપયોગ પણ કરી શકો છો ફરીથી આપણે તેને પીસી લઈએ સીતાફળ મિલ્કશેક રેડી થઈ ગયો છે સૌ કરી લઈએ પિસ્તાની કતરણથી તેને આપણે ગાર્નિશ કરી લઈએ તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી અને હેલ્ધી સીતાફળ મિલ્કશેક ખૂબ જ સરળ છે તેને બનાવવો જરૂરથી ટ્રાય કરજો રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય એન્ડ એન્જોય યોર ફૂડ